મિત્રો આજે વાત કરવી છે એક એવી શખ્સિયતની કે જેને આપણે આપણા પોતાના સુઅંગ માનીએ છીએ અને અનુભવીએ છીએ અને હકથી એને તુકારે બોલાવીએ છીએ કોણ છે ધારો તો એ પીતાંબર ધારી કૃષ્ણ છે અને કૃષ્ણ ઉપર લખાયેલ પુસ્તક કૃષ્ણ કૃષ્ણની વાત કરવી છે કે જેના લેખિકા છે કાજલ ઓઝા વૈદ કૃષ્ણ જ્યારે પોતાના જીવનના અંતિમ ચરણમાં પીપળાના વૃક્ષ નીચે રક્તરંજિત દેહે દેહ ઉંડા વિચારમાં હતા ત્યારે એને થયેલા પ્રશ્નો અને અને તેના જે રીતે છે તેને જો એક વાક્યમાં ટચ કહેવું હોય તો કહી કે માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત એટલે કૃષ્ણાયન અંગ્રેજી સહિત પાંચ ભાષામાં અનુવાદિત થયેલા આ પુસ્તકની ઝાંખી કરાવે એવું એના પુસ્તકના પાછળના પૃષ્ઠ ઉપર લખાયેલું હતું સ્ત્રી શા માટે એકબીજાથી જુદી નથી હોતી પીપળાની નીચે બેઠેલા કૃષ્ણ મહાલયના આછા અંધકારમાં દ્રૌપદી સાથે ભજવાયેલું દ્રશ્ય સ્મૃતિમાં લાવીને મનોમન વિચારી રહ્યા હતા કે કોઈ પણ યુગની કોઈ પણ વયની સ્ત્રી શા માટે એક સરખું વિચારે છે શા માટે એક સરખું અનુભવે છે અને શા માટે એક સરખી બાબતે પીડા અનુભવે છે શા માટે એક સરખી વાત પર ક્રોધિત થાય છે અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે સરખી હોય છે કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હતા અને પોતે જ હસી પડ્યા હવે શું અર્થ છે આ પ્રશ્નોનો જીવન તો જીવાય ચૂક્યું હતું એમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ શા માટે એમના વિશે એક સરખી સંવેદનાઓ અનુભવતી હતી એક સરખી એના વિશે વ્યથિત થતી હતી અથવા તો શા માટે એમને એક સરખી તીવ્રતાથી પ્રેમ કરતી હતી એ બધું વિચારોનો સમય કદાચ હવે પસાર થઈ ચૂક્યો હતો હવે તો માત્ર એ સ્ત્રીની સ્મૃતિ હતી એ સ્ત્રીઓનો હતી એમની દ્રષ્ટિ હતી અને છતાં એ સ્ત્રીઓની આંખો એમની સામે જોઈ રહી હતી અપેક્ષાથી ઉત્કંઠાથી ઉપાલંબથી ઉષ્માથી અને અનર્ઘ સ્નેહથી ત્રણ નદીઓનો પ્રવાહ એમની દ્રષ્ટિએ સમુદ્ર તરફ વહી રહ્યો હતો અને ત્રણેય નદીઓમાં તરવરી રહેલા અજવાળાના ઊંચા નીચા થતા કિરણો અસ્પષ્ટ રેખાઓમાંથી એ ત્રણેય સ્ત્રીઓની મુખરેખા ચિતરી રહ્યા હતા એ ત્રણેય સ્ત્રીઓ પ્રિયતમા પત્ની અને સખી કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રહી હતી તમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે તમારી પણ અમને સ્વીકાર્ય છે કારણ કે તમે અમને વિશાળતા આપી છે અમર્યાદ ફેલાતો રહેવાનો એ અસ્તિત્વ બોજ તમે અમને આપ્યો છે અમારા પ્રખર તેજને જીરવી અમને શીતળતા આપી છે તમે અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે અને કૃષ્ણ જ્યારે પીપળ પીપળાના વૃક્ષ નીચે બેઠા બેઠા છેલ્લી ઘડીએ એના સ્મૃતિ પટ પર વીતી ગયેલા જીવનને વાગોળતાનું જે આ વર્ણન કર્યું છે પુસ્તકમાં એની જે આ લેખી છે કંઈક અલગ જ દ્રષ્ટિકોણથી કૃષ્ણને દેખાડવાનું લેખિકા દ્વારા પ્રયત્ન થયો છે અને મેં તો આ પુસ્તક અઢળક વખત વાંચ્યું અને જ્યારે જ્યારે વાંચું ત્યારે કૃષ્ણને મારી અગોલગ અનુભવવું એમ થાય કે કૃષ્ણની બાજુમાં બેસીને આ બધા સંવાદો સંભળાય છે અરે સંભળાય છે શું આ ખરેખર આપણી આંખની સામે ભજવાય છે એવા અદભુત સંવાદો અને એ સંવાદ છે એ જ હકીકતે આપણા જીવનના એમ કહી શકીએ કે આ કૃષ્ણાયન પ્રત્યેના આપણો જે લગાવ છે અને કૃષ્ણ પ્રત્યેનો લગાવ છે એને જીવતોને જાગતો રાખે છે હું તો વ્યક્તિગત રીતે એવું માનું છું કે દરેક વ્યક્તિએ જો વાંચવાનો રસ હોય તો એક વખત કૃષ્ણાયન અચૂક વાંચવી જોઈએ ધન્યવાદ